મગફળી ભોગવતા ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો હતો. ગત 18મી તારીખથી આ મગફળી ખરીદવાની પ્રક્રિયા સમગ્ર રાજ્ય અંદર એની શરૂઆત કરવામાં આવી હતી. આજે એક મહિનાના અંતે અંદાજે 85,000 જેટલા ખેડૂતો પાસેથી 1,71,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી 900 કરોડ રૂપિયાના ખર્ચે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી છે. આવનારા દિવસોની અંદર હજુ વધુમાં વધુ ખેડૂતોની ટેકાના ભાવે મગફળી લેવાય એ માટે રાજ્ય સરકાર અને પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર આખી વહીવટી પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે આખી ગોઠવણ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડના ખુલ્લા બજારની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં મગફળીઓ આવી રહી છે. ટેકાના ભાવે મગફળીની જ્યારે ખેડૂતોને બોલાવીએ છીએ ત્યારે પણ પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો આવી રહ્યા છે. એટલે 1,71,000 મેટ્રિક ટન 900 કરોડ રૂપિયાના ખર્ચે એક મહિનાની અંદર સરકારે મગફળીની ખરીદી કરી છે. જ્યાં સુધી ખેડૂતોને પેમેન્ટની વાત છે ત્યાં સુધી 33 કરોડ રૂપિયા જેવું પેમેન્ટ 2 દિવસથી શરૂઆત કરી છે. ધીમે ધીમે તમામ ખેડૂતોને વહેલામાં વહેલી તકે પેમેન્ટ મળી જાય એ માટે પણ રાજ્ય સરકારે આયોજન કર્યું છે અને આવનારા ટૂંક સમયની અંદર મગફળીની ખરીદી પ્રક્રિયા પણ ચાલુ રહેશે અને સાથે સાથે ઝડપથી એ ખેડૂતોને પેમેન્ટ મળે એ માટે પણ રાજ્ય સરકારે તમામ આખા પગલાં લીધા છે અને એ પ્રમાણે એનું આયોજન આખું ગોઠવણ કરેલું છે. રાજકોટની અંદર એક વિડીયો વાયરલ થયો, સામે શું પગલાં લીધા છે અને હવે આગળ શું એક્શન લેવાનું? રાજકોટ એટલે પડોશી તાલુકાના રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડ ખરીદ સેન્ટર નંબર 2 ખાતે વીરજીભાઈ શિવાભાઈ કપૂરિયા પડોશી તાલુકાના ખેડૂતે પોતાની મગફળી વેચવા માટે માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપર આવ્યા હતા. ત્યાં સેન્ટર ઉપર પડોશીના મામલતદાર પણ હાજર હતા. સવારમાં એ ખેડૂતની મગફળી રિજેક્ટ કરેલી ન હતી પણ મગફળીની અંદર કચરો હોવાથી એને સાફ કરવા માટે વિનંતી કરી હતી અને એ ખેડૂતને અરસા દરમિયાન આ અમિત પટેલ નામનો કોઈ શખ્સ એને બહાર મળ્યો હતો. અમિત પટેલ નથી કોઈ સરકારનો માણસ, નથી કોઈ ગ્રેડર અમારો કે માર્કેટિંગ યાર્ડ સાથે પણ આ વ્યક્તિને કાંઈ લેવા દેવા નથી. ગઈકાલે એમની ધરપકડ કરવામાં આવી છે, તમામ માહિતી એકઠી કરવામાં આવી છે. એક ખેડૂતો પાસેથી એમને 2,500 રૂપિયા બારોબાર લીધેલા છે. કીધું કે નથી માર્કેટિંગ યાર્ડ સાથે કંઈ લેવા દેવાથી, સરકારનો કોઈ માણસ નથી, ગ્રેડિંગ એજન્સી સાથે પણ કંઈ લેવા દેવાથી, એટલે કોઈ એમાં સંડોવાયેલું કંઈ નથી. એક વ્યક્તિ પાસેથી બારોબાર કે હું પાસ કરાવી દઈશ ને એ કારણે 2,500 રૂપિયા જે લીધા હતા એ ઘટના બની છે અને એની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી એમાં કરે છે. હજી ફરીથી હું રાજ્યના ખેડૂતોને વિનંતી કરું છું કે જે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં પોતાની મગફળી લઈને આવશે, હેલ્પલાઇન નંબર દરેક જિલ્લાનો અમે આપેલો છે, રાજ્ય લેવલે સ્ટેટ લેવલનો પણ અમે હેલ્પલાઇન નંબર આપેલો છે. ક્યાંય પણ એક પણ જગ્યાએ ખેડૂતોએ કોઈને 1 રૂપિયો આપવાનો થતો નથી. જે કંઈ વ્યવસ્થા કરી છે રાજ્ય સરકારે એના ખર્ચે વ્યવસ્થા કરી છે, એટલે એક પણ ખેડૂતો ક્યાંય 1 રૂપિયો કોઈને ન આપે નહીં અને અમારા હેલ્પલાઇન નંબર પર અમને જાણ કરે જેથી ખેડૂતોને ક્યાંય આ 1,500-2,000 આવા લોકો ત્યાં બારોબાર કદાચ આટા મારતા હોય. કીધું એની સાથે સરકારને કોઈ લેવાથી એની પર કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આવા લોકોને સરકાર છોડવા પણ માગતી હતી કારણ કે માત્ર 2,500 રૂપિયા માટે ત્યારે આખો દિવસ ચાલતું હોય. ભાઈ મગફળીની અંદર કૌભાંડ થયું, મગફળીમાં આવી દેસ્યું, ખેડૂતોની મગફળીમાં કટકી થતી હોય, આવા લોકો સાથે સરકારને કોઈ લેવા નથી, એની પર કડક કાર્યવાહી કરવામાં. હજી ફરીથી ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું કે અમારા હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરી અને અમારા સુધી ધ્યાન દોરે, તમામ ખેડૂતોની પારદર્શક રીતે મગફળીની ખરીદી પ્રક્રિયા થાય એ અમારા મુખ્યમંત્રી શ્રી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને એ દિશામાં અમે સંપૂર્ણ રીતે પારદર્શકતાથી આગળ વધી રહ્યા છીએ. જયેશભાઈ, આમાં એક અધિકારી હતો સોનું નામનો, એના વિરુદ્ધમાં શું કાર્યવાહી? કીધું કે અમિત પટેલ નામના આ વ્યક્તિ સામે ગુનો દાખલ થયો છે, એના તપાસ નથી કે બીજો કોઈ આમાં અધિકારીઓ ક્યાંય કોઈ સંડોવાયેલા નથી. એટલે કીધું કે બારોબાર એને કરેલું છે, કીધું કે અમારા કોઈ ન્યા અધિકારીઓમાં સંડોવાતી ને 25 રૂપિયાનો એક ખેડૂત માટેનો જે આ પડોશી તાલુકાનું હતું એને કીધું અને એમાં કદાચ ક્યાંય ક્લિપમાં કે કોઈ નામ જે કોઈ આવશે તો કોઈને છોડવા માટે કીધું કે આ સરકાર પારદર્શક રીતે આવડી મગફળીની ખરીદી પ્રક્રિયા કરવા જઈ રહી છે. અત્યારે 900 કરોડ રૂપિયાની ખરીદી એક મહિના અંદર સરકારે પૂર્ણ કરી છે, એટલે ક્યાંય એવો ઇસ્યુ નથી. અને હજી કોઈ ખેડૂતોને વિનંતી કરું છું કે જ્યાં પણ એવી મુશ્કેલી પડે એક પણ રૂપિયો એક પણ સેન્ટ ઉપર કોઈ ખેડૂતોએ આપવાનો થતો નથી અને થાય ત્યાં હોય એવું તો અમારું ત્યાં ધ્યાન દોરે. એ મગફળી લઈને આવનાર ખેડૂતની મગફળી રિજેક્ટ પણ કરેલ નહોતી, ત્યાં પડોશીના મામલતદાર પણ હાજર હતા અને માત્ર મગફળીમાં ક્યાંય કચરો હશે તો ખેડૂતને કીધું હતું કે કચરો તમે સાફ કરી નાખો, એટલે મગફળી ત્યાં રિજેક્ટ નથી કરેલી, ત્યારે રિજેક્ટ કરેલી નહોતી. સવારમાં આમાં ભેડનું પ્રમાણ પણ ક્યાંક આવતું હતું, અત્યાર સુધીના આખા રાજ્યમાં 131 સેન્ટર ઉપરથી ક્યાંક ભેડનું પ્રમાણ આવતું હોય, ક્યાંક કદાચ મગફળી અંદર કચરો આવતો હોય, એને સ્ટાર્ટિંગ પ્રાથમિક દ્રષ્ટિએ રિજેક્ટ કરતા
નથી અને ભેડનું પ્રમાણ હોય તો એને સુકાવવા માટે કહે છે, બપોર સુધીમાં સુકાઈ તો બહોર પછી આપણે મગફળી ખેડૂતોને હેરાન ન થાય એ માટેની આખી વ્યવસ્થા ગોઠવેલી છે. હવે આવા લોકો કે બારોબાર માર્કેટિંગ યાર્ડની બાર આટા મારતા હોય, ભેટો એ કહું છું કે સરકારના કોઈ માણસો નથી, એને ગ્રેડર સાથે કઈ લેવા દેવાથી અને એવા લોકો જે આવતા હોય. પહેલા એક મગફળી ન ખરીદાય, પછી 2500 રૂપિયા આપ્યા અને પછી મગફળી સાંજે ખરીદાઈ ગઈ. તો કે આ શંકાસ્પદ 85,000 ખેડૂતો પાસેથી 1,71,000 મેટ્રિક ટનની ખરીદી કરી છે. ક્યાંક કીધું એમ કે વાતાવરણના હિસાબે ભેડના પ્રશ્નો આવતા હતા, તો એવા ખેડૂતોને મગફળી સુકાઈ જાય માટેનો વેટ કરાવતા હતા અને ભેડનું પ્રમાણ 8% અંદર આવી જાય એટલે ખેડૂતોની મગફળી આપણે ખરીદી કરતા. ક્યાંય કોઈ રિજેક્શનનો પ્રશ્ન નથી. 1,85,000 જે ખેડૂતોની મગફળીની ખરીદ પ્રક્રિયા થઈ એમાં માત્ર 2,000 ખેડૂતોની રિજેક્ટ થઈ છે. એમાં ક્યાંય ભેડનું કદાચ પ્રમાણ આવ્યું હોય, ક્યાંય મગફળીની ગુણવત્તા નબળી હોય, તો એવા એટલે 85,000 ખેડૂતોમાંથી માત્ર 2,000 રિજેક્ટ થઈ છે. ક્યાંય કોઈ રિજેક્શનનો સવાલ નથી, ક્યાંય કૌભાંડ થતો એવો સવાલ નથી અને પારદર્શક રીતે ખેડૂતોને મુશ્કેલી ન પડે માટે આગળ વધી રહ્યા છે. પ્રાથમિક તપાસ કરવાની અમારી જવાબદારી છે. આવા ક્યાંય કોઈ કદાચ કે 2,000-2,500 રૂપિયા કઈ માગતા છે બારોબર કોઈ એવા માણસો હશે તો એની પર પણ તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી આવા લોકોને ક્યાંય સરકાર છોડવા માંગતી નથી. એની પણ તપાસ કરી અને કોઈ ઓડિયો ક્લિપમાં કોઈનું નામ આવતું હશે અને સંડોવાય હશે તો એને સરકાર છોડવા માંગતી નથી. આ સમગ્ર મામલે આખરે ખેડૂતોને હેરાનગતિ ન થાય તે માટે સરકાર કટિબદ્ધ હોવાનો રાગ જયેશ રાદડિયા જણાવ્યો. અને માત્ર 2,000 ખેડૂતોની મગફળી શુદ્ધ થઈ છે તેવી વાત કરી, પણ ખેડૂતોને ક્યાંય કોઈ પણ 1 રૂપિયો આપવો નહીં પડે તેની બાંહેધરી તેમણે આપી છે.